विषय अंग्रेजी नो अभ्यास करीशु। हवे अंग्रेजी मां यूनिट 3 पोर्ट एंड बोन। अगाउ ना वीडियो मां आपणे एक्टिविटी 6 नो अभ्यास कर्यो। आजे आपणे एक्टिविटी 7 नो अभ्यास करीशु। हवे एक्टिविटी 7 मां तमने शुं आपेलुं छे के नीचेना विधानो मां साचा विधान सामे ट्रू अने खोटा विधान सामे फॉल्स लखो। એટલે કે આપણી એક્ટિવિટી 4 માં જે બિરજુ ધ બ્રેવ વાળી સ્ટોરી હતી એ સ્ટોરી નું જો જે વિધાન છે એ સાચું હોય તો એની સામે ટ્રુ લખવાનું છે અને સ્ટોરી નું જો વિધાન છે અહીંયા પેલા વિધાન માં જે વિધાન સાચું ન હોય એટલે કે ખોટું હોય એની સામે આપણે લખવાનું છે ફોલ્સ। તો ચલો આપણે સેન્ટેન્સ છે એ જોઈએ। બિરજુ લાઈક ટુ ગો આઉટ એટ નાઈટ, એટલે કે બિરજુ ને રાત્રિના સમયે બહાર જવું ગમતું હતું। तो शु आवशे बाळको, तो के न गमतु एटले आवशे फॉल्स। सुकर न गमतु हतु कारण के बिरजू छे ए डरपोक हतो, ए एकमात्र उंदेड़ाथी पण डरतो हतो एटले एने बारे जवुं गमतु न हतु। द डेकोर्ट्स लिव्ड इन सूरजपुर, एटले के डाकुओ छे ए सूरजपुर मां रहेता हता। तो विद्यार्थी मित्रों डाकुओ छे सूरजपुर मां रहेता हता के न रहेता हता, तो के नता रहता एटले आवशे फॉल्स। डाकुओ छे ई सूरजपुर मां लूटवा माटे आव्या हता, त्यां रहेता न हता, ई खाली मनी एंड ओर्नामेंट्स माटे आव्या हता। थर्ड सेंटेन्स जोईए। बिरजू आस्क द सरपंच फॉर द 10 मेन, बिरजू ए सरपंच ने 10 માણસો માટે કહ્યું। તો આ વિધાન કેવું આવશે? ખોટું આવશે। શું કામ ખોટું આવશે? બિરજુએ 10 માણસો નું કહ્યું, પણ 10 માણસો કેવા? 10 સ્ટ્રોંગ યંગ મેન, એટલે કે શક્તિશાળી અને યુવાન માણસો માટે બિરજુએ સરપંચને કહ્યું હતું, પણ અહીંયા માત્ર ખાલી 10 માણસોની જ વાત કરવામાં આવી છે। આ વિધાન ખોટું છે, એટલે આવશે ફોલ્સ। નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ। બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ફોર ધ ડેકોર્સ, એટલે કે બિરજુ અને તેના મિત્રોએ ડાકુઓને પકડ્યા, તો હા એ વિધાન સાચું છે, સાચી વાત છે કે બિરજુ અને તેના મિત્રોએ ડાકુઓને પકડ્યો, એટલે સાચું વિધાન છે, એટલે આવશે ટ્રુ। નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ। ધ પોલીસ કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ, એટલે કે પોલીસે બિરજુ અને તેના મિત્રોને અભિનંદન આપ્યા। તો યાદ કરવું જોઈએ આપણી એક્ટિવિટી 4 ની સ્ટોરીમાં કે આપણે બિરજુ અને તેના ફ્રેન્ડ્સને કોને કોંગ્રેચ્યુલેટ કર્યા, તો કે સરપંચ એન્ડ વિલેજર્સ, એટલે કે સરપંચે અને ગામ લોકોએ બિરજુ અને તેના મિત્રોને અભિનંદન આપ્યા હતા। પોલીસે આપ્યા નહોતા, પોલીસ તો માત્ર શું કરવા આવી હતા, તો કે ડાકુને પકડવા આવી હતી। માટે આ વિધાન છે એ કેવું છે? તો કે ખોટું છે, એટલે શું આવશે? ફોલ્સ। હવે આપણે એક્ટિવિટી 8 ટેક્સ્ટબુક પેજ નંબર 33 સમજીએ। એમાં તમને આપેલું છે કે નીચે આપેલ વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવીને લખો, એટલે કે અહીં તમને કેટલા સેન્ટેન્સીસ આપેલા છે, હવે એને આપણે આડા અવળા આપેલા છે, એને આપણે ઘટનાક્રમ મુજબ, કઈ ઘટના મુજબ કે આપણે એક્ટિવિટી 4 બિરજુ ધ બ્રેવ ની જે સ્ટોરી સમજ્યા, એ સ્ટોરી મુજબ જે ક્રમમાં આવતા હોય એ ક્રમમાં વાક્ય ગોઠવવાના છે। એટલે આપેલા 7 વાક્યમાંથી એને ક્રમસર આપણે અહીં ગોઠવવાના છે। તો ચલો પેલા આપણે સેન્ટેન્સીસ સમજીએ। ધ ડેકોર્ટ્સ રોડ ઓન હોર્સિસ, એટલે ડાકુઓ છે એ ઘોડા ઉપર સવાર હતા। ધ સરપંચ સે કોંગ્રેચ્યુલેશન બિરજુ, સરપંચે કહ્યું બિરજુને અભિનંદન। બિરજુ ગોટ 10 સ્ટ્રોંગ યંગ મેન, એટલે કે બિરજુને 10 શક્તિશાળી યુવાનો મળ્યા। ધ પોલીસ અરેસ્ટેડ ધ ડેકોર્ટ્સ, એટલે પોલીસે ડાકુઓ છે એની ધરપકડ કરી હતી, ભૂતકાળના કારણે અરેસ્ટ નું અરેસ્ટેડ। બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ટાઈડ ધ ડેકોર્ટ્સ ટુ ધ ટ્રીસ, એટલે બિરજુ અને તેના મિત્રોએ ડાકુઓને ઝાડ સાથે બાંધી દીધા હતા। ધ ડેકોર્ટ્સ સેટ ધ નોટ ટુ ધ સરપંચ, એટલે ડાકુઓએ સરપંચને ચિઠ્ઠી મોકલી હતી। ધ સરપંચ સેટ હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેસન, સરપંચે કહ્યું કે તમે તેમને પાઠ છે એ કેવી રીતે શીખવશો। હવે આપણે આ 7 સેન્ટેન્સીસ સમજી, હવે એના આધારે આપણે એના આન્સર લખીશું, એટલે કે જે પ્રમાણે ઘટના બની છે એને ક્રમ પ્રમાણે લખીશું। હવે તમે આપણે 7 સેન્ટેન્સીસ સમજ્યા, એમાંથી પહેલા કઈ ઘટના બની હતી, તો કે આપણે આમાં જોઈએ તો 6 સેન્ટેન્સીસ કે ધ ડેકોર્ટ સેન્ડ ધ નોટ ટુ ધ સરપંચ, એટલે કે આટલા આ વાક્યો
पछी नो क्रम मां कई घटना बनेली हसे तो आपणे जोईए वाक्य तो एमां सेवन सेंटेंस द सर्पेंट से हाउ विल यू टीच देम अ लेसन कि तू तेओने केवी रीते बोधपाठ शीखीस तो आपणे लखी द सर्पेंट जे आपणो अहीं आंसर मां बीजो क्रम आवशे जे क्वेश्चन मां सातमो क्रम आपेलो छे द सर्पेंट चलो हवे आपणे एना पछी
सरपंच का अभिनंदन दीजु कारण के ने डाकुओं ने पकड़ लिया सरपंच आज ये आपने पूरी थाई एक्टिविटी नौ नौ अभ्यास अपने नेक्स्ट वीडियो में करेंगे।